કડોદરા ચાર રસ્તા મોહન કોમ્પ્લેક્સ સામે ખુલ્લી ગટર માથાના દુખાવા સમાન બની ગઈ છે. અત્યાર સુધીમાં કાર છકડા મળી 7 જેટલા વાહનો ખાડામાં પડી ચૂક્યા છે. છતાં કડોદરા નગરપાલિકા તંત્ર નહીં જાગતા વધુ એક કાર રાત્રે ખાડામાં પડી છે. જોકે કાર ચાલકનું ચમત્કારિક બચાવ થયો છે અને કારને ક્રેન વડે બહાર કાઢવામાં આવી છે. પણ સવાલ એ જવાબદારીનો, આ ખાડો કોણ પુરાવશે? નેશનલ હાઈવે ઓથોરિટી કે નગરપાલિકા કે પછી સ્થાનિકો કે પછી ખાડાનો ભોગ બનતા વાહન ચાલકો? કોઈ જવાબ નહીં, કેમ કે બધા એકબીજા પર ખો આપી રહ્યા છે. જોકે મીડિયાના તીખા સવાલ બાદ કડોદરા નગરપાલિકા પ્રમુખ આગળ આવ્યા છે અને એક દિવસમાં ખાડો પૂરી આપવાની ખાતરી આપી છે. કલ્પેશ કુમાર મહેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કડોદરા. કલ્પેશભાઈ, જલથાણ પાસે જે ખાડો પડ્યો છે, અવનવ અત્યાર સુધીમાં 7-8 ગાડી અંદર ખાડામાં પડી ગઈ છે. લોકોનો એવો આક્ષેપ છે કે પાલિકા દ્વારા આની મરામત નથી કરાતી, પાલિકા દ્વારા ખાડો ખોદવામાં, એવો શું કહેશો? કડોદરા જલથાણ રોડ પર વરસાદી ચોમાસું સમયે વરસાદી પાણીના ભરાવા થવાથી ત્યાંના સ્થાનિક સોસાયટીઓ અને ત્યાંના કોમ્પ્લેક્સ દ્વારા પોતાના ખર્ચે જેસીબી દ્વારા ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો વરસાદી પાણી નિકાલ કરવા માટે. ત્યારબાદ એ ખાડો યથાવત છે અને અમને ત્યાંના કોઈ કોમ્પ્લેક્સ કે કોઈ સોસાયટીના રહીશો દ્વારા જાણ કરવામાં આવી નથી. ગત રોજ ગાડીનું એક અકસ્માત થયું ને એની જાણ આજ રોજ અમને પડી છે. તો અમે આજ રોજ અમે અમારા કર્મચારીઓને યુદ્ધના ધોરણ તાત્કાલિક એક ખાડાની અંદર ગટરનો પાઇપ નાખી અને પુરાણ કરવા માટેનો આદેશ કરી દીધો છે. આ કાર્ય કાલ સાંજ સુધીમાં પૂરું થઈ જશે. ગુલામ નબી મીરુ મિયા શેખ, જીએમ શેખ. એનું મેઇન કારણ શું છે કે ખુલ્લી ગટરોનો હોવાથી એમાં કચરો પડવાથી આ પાઇપની અંદર કચરો ભરાઈ જવાથી પાણીની અવર જવર બંધ થઈ ગઈ, જેથી પાણી સીધા નીચે ઘરોમાં આવી જતો હતો. એટલે આ સમસ્યાઓ હલ કરવા માટે પાલિકાએ બીજે ઠેકાણે બધું ટ્રાયલ કરી આ અહીંયા ચોકઅપ હોવાથી, પાઇપ ચોકઅપ હોવાથી એ ચોકઅપને બહાર કાઢી એ ખોદી કાઢ્યું છે અને એમાંથી પાણીની અવર જવર ચાલુ કરી દીધી છે. બીજું કે અહીંયા કડોદરાની અંદર અમે એમપી અમારો જેને અમે વારંવાર એ કહ્યો હતો કે હાઈવેની લાઇટો બંધ થઈ જવાથી એ લોકો ચાલુ કરતા નથી. બધી હાઈવેની ઉપર ગાડીઓ ચાલુ, આ લાઇટો ચાલુ રહી છે બધી પુલો ઉપર, પણ અહીંયા કડોદરાના જે અન્યાય થાય છે કે જેનાથી કે આ લોકો નેશનલ હાઈવેવાળા લાઇટ ચાલુ રાખતા નથી, સમજ પડી. બીજું કે આ લોકો નગરપાલિકાવાળાએ સ્ટ્રીટ લાઇટો મૂકી નથી, જેનાથી અંધારું થાય છે. આવતી જતી બહેનો અને આપણે છોકરીઓ અને કોઈ બી અંધારાની અંદર કોઈ બી લાભ લઈ શકે છે ગુંડા લોકો, જેનાથી એનો કોઈ એ લોકોનો પડી નથી. ને પોલીસ ખાતું તો ત્યાં તમને ખબર છે કે પોલીસ તો ચોકીમાં રહે છે, જ્યારે આ વસ્તુ બની જાય છે ત્યારે લોકો દોડતા થઈ જાય છે, સમજી ગયા? એટલે આના માટે તમે ગમે તે એ કરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવો અને નેશનલ હાઈવેની લાઇટો ચાલુ કરાવો અને જેથી કે આ રસ્તાઓ એક કોંગ્રેસી હાઉસ હોવાથી કાર્યકર હોવાથી આ રોડનું કામ બંધ પડેલું છે કઈ વર્ષોથી. એને વારંવાર રજૂઆત કરી, એ લોકો ઠરાવ બી કર્યા છે પણ રોડ બનતું નથી. ને રોડના માટે પંદર દાડા કરે છે. હમણાં કીધું છે એ લોકોએ કે અમે ઠરાવમાં લીધું છે તો આ 15 દાડામાં ચાલુ કરીશું, સમજ પડી ગઈ નહીં. હવે 15 દાડામાં ચાલુ થાય કે ના થાય તે તો એ લોકોનો મસલો છે. એ પછી જે હોય તે એનું જે ઘટતું થતું હોય, કારણ કે ઈશ્વર પરમાર બી અહીંયા આવતો નથી, નથી જોતું નથી. અહીંયા જીતીને જાય છે ભાજપના બધા કાર્યકરો, બધા નેતાઓ, પછી તો અહીંયા મોડું ફોડાવીને બી જોતા નથી કે હાઈવે પર શું થાય છે. સદા બંસારી, ઘટના રાત મેં ઇધર એક ગાડી ગીલી સ્લેરિયો, ઉસે પહેલે યુગો ગીરી થી ઓર છગડે ભી ગીર ચુકે, 5-6 ગાડી લગાતાર ગીર ચુકી હૈ, પર અભી કિસી કી જાન કા નુકસાન નહીં હુઆ. ગાડી મેં નુકસાન હોતા હૈ વો ભાઈ અપના કરા લેતા હૈ, ક્રેંક બુલાતે હૈ, ક્રેંક સે નિકલવા લેતે ગાડી કો. મારું નામ જોહરા નાસિર હુસૈન શેખ. આ ખાડો છે, શું સમસ્યા છે ખાડાની? આ ખાડો 8 મહિનાથી આ ખાડો ખોદેલો છે અને અહીંયા જે લાઇટ છે એ પણ સુબાના ગાંઠિયા સમાન છે, ચાલતી નથી, રાતે અંધારું રહી છે. અમે બચ્ચાઓ સાથે બહાર નીકળીએ, કંઈ કામસર બી નીકળીએ તો અમને બીક લાગે છે કે તા આ ખાડો નગરપાલિકાવાળાએ જલ્દથી જલ્દ પુરાવવો જોઈએ, એવી અમારી માંગ છે. કેટલી ગાડીઓ પડી હતી આમાં? લગભગ ગઈકાલે જ એક પડી અને એના પહેલાં બી 7-8 ગાડીઓ પડી ચૂકી છે.